राम राम सीताराम जय श्री कृष्ण जय माता दी जय गोपाल जय स्वामीनारायण जय जलाराम जय जिनेन्द्र अने जय द्वारकाधीश अने महादेव हार। तो केम छो बधाई, मजा में ने? नहीं वांदो तो वांदो नहीं। आपणे તે દિવસે અહીંયા સાપ કર્યું હતું ખબર ને, પાછળ જો કે અહીંયા અમારે નાનું એવું ખેતર બનાવવાનું છે છોટે રાજા માટે, કે છોટે રાજા અહીંયા હા આપણે નાનું એવું ખેતર બનાવવાનું છે, તેમાં દાંતી મારવાની હતી, પપ્પાને હમણાં નવરાઈ નહોતી તો નહોતો વારો એવો, ત્યાં પપ્પાને વાડીએ જવું જ ને તો ટ્રેક્ટર જોડે કીધું પહેલાં અમને દાંતી માર દો, એટલે અમે અહીંયા બધું લીટા બીટા મારીને વાવી દઈએ પછી તમે નિરાતે વાડીએ જાઓ, અને અહીંયા લસણ લણવાનું કામ હજી હાલે છો, હજી એટલું વાં છે ને એટલું છે ને એટલું લણાનું, હાલો આગળ આગળ મળીએ ને જોઈએ હું શું કરીએ। મારો છોટે રાજા કેવો સ્વાર્થી માણસ છે, અત્યાર સુધી મારો દીકરો થઈને મારી પાસે બેઠો ધવલે બોલ કાઢો બોલતી રમવા ભેંડા ને, એટલે કે હાલો હું એનો દીકરો નથી તમારો દીકરો છું, મને બોલેથી રમાડો આમ જોવો હોય તો બોલ। કબાટ નીચે તો મરો, કપડા ખરાબ થાય નીચે બેસતો નહીં। તો ચલો ફાઇનલી હવે ટ્રેક્ટર આવે છે દાંતી જોડી, અને અહીંયા દાંતી મારી દઈએ એટલે આપણું ખેતરનું કામ થાય પૂરું, પછી પારા કરીને વાવેતર કરવાનું બાકી રહે, વાવેતર થઈ જાય પછી પાણી બાણી વારી નાખીશું નળીએથી હો, એટલે હાવ પહેલું જો આપણે પાણીનો તો ઓલ ટાઈમ 24 કલાક ટાંકો ભરેલો જ હોય છે અહીંયા, અને હવે મમ્મી આવી ગયા છે, અને જો મેડમજી કીધું હતું ને રિવર્સ આવે, પપૈયા ગયા ના, અહીંયા અમારા છોટે રાજા ના જ મોત પડી ગઈ, હાલો પછી આપડે હોમવર્ક કરવાનું છો, ટ્યુશનમાં નથી જવાનું, હાલો અહીંયા કાળી માટી પડી છે આપણે જે માંડવીની એની ધૂળ વીણી હોય ને નીકળી હોય માંડવીના ઉપરમાંથી, તો કીધું થોડીક ધૂળ તલ મોટો પથ્થર આવ્યો કાઢ નાખ, તો એ ધૂળ ભર લઈ તગારામાં ને થોડીક એમાં છાણિયું ખાતર બે મિક્સ કરીને નાખીએ ને તો ઉપાદીને તો કંઈક લાગે, કારણ કે પડવું હોય આપણું ખારશું, તો મમ્મીની બે વળગી ગયા છે માટી ભરવા, તો જો અહીંયા બે તગારા માટી એક તગારું છાણિયું ખાતર નાખી દીધું છે, અને મમ્મી હજી એક તગારું ભરવા જાય છે અને ધવલ લઈ માટીને તગારું ભરે છે, તો 3 તગારા માટી અને એકાદ તગારું છાણિયું ખાતર 2 તગારા જેવું 5-1 તગારા જેટલું થઈ જાય તેટલું ઘણું, હાલો હવે આ બધું મિક્સ કરવાનું છે, આપણે ખાપીએ ને એની જેમ ખાપવાનું કે બાબુ ખાતર ખાપતા હો પેલા ધવલ ને આવડે છે એટલું, તો આવી વસ્તુ નથી સીંધવી પડતી, બીજું કઈ કામ હોય તો અમારે શીખવાડવું પડે, આવી વસ્તુ નથી શીખવાડવું પડતું કામ કરવાનું હોય, એમ જો કરી દીધું ને મિક્સ, ખેડું છે ભાઈ કાંઈ નો ઘટે, બસ 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 મારા વાલા બસ બસ, હાલો હવે ફાઇનલી મમ્મી ગોરિંડા છે એ ભાંગવા વળગી ગયા છે, અને ધવલને વરગાડ્યા છે ધોરિયા કરવા, કેમ કે આમ લીટા તો માર્યા છે દાંતીને પણ બેઠી ન હોય એટલે હરખા એ પાવડેથી પોળા ધોરિયા કરી દઈએ, એટલે પાણી મૂકવામાં હેલું પડે, અને મમ્મી અહીંયા ખાતર ભરે છે માટીને ખાતર મિક્સ કર્યું છે, પાવડો એર્યો પાવડેથી ભરો ને મમ્મી, પાવડે ડૂચો તો કાઢવો પડશે, કાટા આવી છે કાટા
અને ડબલ માટી કાઢે છે હાલો ગણેશ પરમેશ્વર મહારાજ નું નામ લઈને વર્ગી ગયા છે ધાણા મેથી ગલકા તુરિયા ને ગુવાર તું આ ગલકા છે ને દૂધી છે તુરિયા નથી તુરિયા તુરિયાનું બી નથી ધાણા અને સાબજીનો ફોન વાગી ગયો આમાં નાખે છે ગુવાર પહેલી બે મેથીની બીજી બે ધાણાની અને બીજી ત્રણ ધાણાની એક પાલકની હાલો વોવાઈ જાય પછી પાણી પાઈ દેવાનું છે કમ અમે અને અહીંયા સોરાય છે હવે મારો જીવ પાલકનો બી તમારો જીવ પાલક છે હા આ રીતના સોરી એના બી અલગ કરવાના હોય આ ઘરનો બી હોય એટલે બાકી તો આપણે લઈ આવીએ તો તો ક્યાં પાકે ચોરવાનું ઘરનું હોય તો કીધું ને મારો હાથ તો જોતરું છે બસ ના અહીંયા વાવેતર કર્યા પછી બોરવાનું કામ હાલે છે હાલો એ બોરવાનું બધું કામ થઈ જાય ને પછી પાણી આપી દે એટલે વાત થાય પૂરી ચલો ફાઇનલી ખેતર તૈયાર થઈ ગયું છે આપણું મમ્મીની ને ધવલની મહેનત રંગ લઈ આવી નથી હજી તો ઉગી જાય પછી રંગ લઈ આવી બાકી અત્યારે ખેતર કરવામાં મહેનત રંગ લાવી છે અને મસ્ત ખેતર થઈ ગયું છે હવે પાણી ચાલુ કરી દીધું છે સાહે પાણી સાહે પાણી ચડાવી દીધું જોઈ ગયો ચલો હજી મમ્મી અહીંયા વાવેતરનું કામ ચાલુ છે તો આપણે અહીંયા પાણી ચાલુ કરી દીધું એટલે હવે બસ આપણું ખેતર ઓલમોસ્ટ તૈયાર જ છે અહીંયા અમારે કોરવણ કાઢવામાં હે ને ભીણી પડતી હતી ને તે બે મોટરનું પાણી કર્યું ચાલતું એક આ બાજુથી જાય છે ધોરિયામાં અને એક આ અવરું આવે બાકી કીધું હમણાં અડધી કલાકમાં કોરવણ આપણે કાઢી નાખવું છે કારણ કે આમાં હા ને આવું જો ધીમું ધીમું પાણી આ મોટર પાણી નથી કાઢતું એટલું એટલે આમાં કંઈ ઉકલતું છે નહીં તો પછી આ બીજી મોટર ચાલુ કરી આપણે તેમાં ફૂલ ફોસથી પાણી આવે જો ઘા કરતો ધોરિયો પી ગયો તો હાલો હવે પાઈ નાખીએ ને પછી તમને મળીએ પાછા બે ક્યારા પી ગયું ત્રીજામાં મૂકું પ્રજ્ઞ અને ચોથું આપ પછી ત્રણ ક્યારે બાકી છે હવે જો અહીંયા પાણી આલે છે અને અહીંયા લહણ લણાય છે મમ્મી બે કામ ભેગું છે મમ્મી કે લહણ લણતા લણતા પાણી ભરાતું જાય બે થતું જાય આવી તો વાળી કોઈને ન હોય હોય કોઈને ન હોય બે મોઠાનું પાણી હાલે તો પછી મારા કેરા ઓવારી એવા જરાક લઈ ગયો હાલો એ ઓવારી લઈએ છે હવે પી જાય પછી બતાવીએ છીએ ફાઇનલી સાબજી શું કરો છો મોટર ભરી ગઈ જી જાજુ પાણી કાઢતી હતી ભરી ગઈ છે જાજુ પાણી કાઢતી હતી ભરી ગઈ એ ઘડીક વાર ધડાકા કરે ભાઈ પછી આમ જ હોય હવે એની દેશી મોટર કાઢી છે કો જોયડો કો એ ધીમે ધીમે હોય ધીમે તે નમો એ તમ જ હોય તો પાણી આમ વહી જાય કાય કા મગત નો જાય એ માય માં હોય કરશે વાહ ઓવર એ કઈ ડર તો ફાઇનલી આપણું ખેતર તૈયાર થઈ ગયું અને પાણી પીવે ગયું બધામાં પાણી ભરાઈ ગયું કા સાહેબજી તો ચલો અમારી આ મહેનત કેવી લાગી તમને અને કેવું લાગ્યું અમારું આ કામ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને શેર પણ કરી દેજો અહીંયા છોટે રાજા એનું હોમવર્ક કરી ને મોબાઈલ જોવા બેસી ગયો ભાઈ કા છોટે રાજા એ છોટે રાજા તારા તો અમેરિકા સુધી ચાહક છે ભાઈ એ ભાઈ અમેરિકાથી ફોન આવ્યો હતો ને કે છોટે રાજા ક્યાં ને અહીંયા મેડમજી શું કરે ચા મૂકો
ઓકે કેટલા વાગ્યા જો અત્યારે ભાઈ એ અત્યારે જો 5:30 વાગ્યા ને 3 વાગ્યાની 5:30 મળે તમને 3 વાગ્યા પી લીધી ખોટું ન બોલ વાવી નહીં વાપસ પાસ પી લીધી એમ નથી કહેતા તને પછી આવવા બસ ખાસું બોલો થોડું ખાસું બોલો જા હાલો કાઈ નહીં તું હાચી બસ હું હાચી એમ નહીં તો હાચું છે ના બસ તું હાચી છો બસ અહીંયા હવે આવી ગયો છાપડો ચા ચલો જેને પણ પીવો એ આવી જાવ પહેલી ધારનો છે આ પહેલી ધારનો કામ અને આ પાછું જોઈ લે થાયડી ઉપર થાયડીઓ શું છે આ બધું કામ કર્યું નહીં હાલનું હું કરવાયું માટી નાખી તો ભૂખ લાગી હૈસે ભાઈ હૈસે ભાઈ હું હૈસે ભાઈ અને ફાઇનલી સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે એકદમ ક્લીન ક્લીન સુરજ દાદા દેખાય છે તમને કદાચ નહીં દેખાતા હોય કેમ કે આપણો ગોપરો છે આ ભાઈ ઓલો નથી DSLR નહીતર મસ્ત દેખાય અને અહીંયા બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે તો જો અહીંયા છોટે રાજા સાયકલ ચલાવે છે પણ દોડાવે એમ ન કરે બેટા પાછળ બેહી ન કાય ઉપર બેહી ન કાય પાછળ